હેલો મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલ પ્રવાસની અંદર તો મિત્રો આજે આપણે વાત કરવાની છે ખેતી બેંક એટલે કે ધ ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ ની અંદર છે એક સરસ મજાની ભરતી આવેલી છે જે બેંકની બ્રાન્ચ છે એ એકસો ને છે ગુજરાતની અંદર અને સત્તર જિલ્લાની અંદર આ બેંક કાર્યરત છે જેમાં છે અલગ અલગ નવ પોસ્ટ માટે સરસ મજાની ભરતી આવેલી છે આજે આપણે આ ભરતીની તમામ વિગતવાર માહિતી મેળવવાના છીએ એ પહેલા તમે આપણે ચેનલ એજ્યુ પ્રવાસ ની અંદર નવા આવેલા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બે લાઈકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે તો મિત્રો ધ ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ ની અંદર છે એક સરસ મજાની ભરતી આવેલી છે જે ભરતી છે ઓફલાઈન ભરતી છે એટલે કે તમારે અરજી છે રજીસ્ટર કુરિયર મારફતે મોકલી અને અરજી કરવાની રહેશે જેમાં નવ છે અલગ અલગ પોસ્ટ માટે ભરતી આવેલી છે આજે આપણે પોસ્ટ વાઇઝ તમામ માહિતી મેળવવાના છીએ જેમાં કઈ કઈ પોસ્ટ માટે જગ્યા છે કઈ પોસ્ટમાં શું લાયકાત જોશે શું અનુભવની જરૂર પડશે ઉંમર મર્યાદા શું રહેશે અને કઈ પોસ્ટમાં કેટલી જગ્યા છે જેવી તમામ માહિતી અને અરજી તમારે કેવી રીતે કરવી અરજી કરવાની શૈલી તારીખ કઈ છે અને અરજી મોકલવાનું સરનામું અને તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે જેવી તમામ માહિતી છે છે મિત્રો મિત્રો આજના અંદર આપણે મેળવવાના તો અંત સુધી જરૂર જેથી કરી આ ભરતીનો તમામ ખ્યાલ તમને આવી જાય અને વિડીયો લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો જેથી કરી કોઈ મિત્રો લાયકાત ધરાવતા હોય તો ઓનલાઈન ફોર્મ ભરી શકે તો ચાલો મિત્રો આપણે પોસ્ટ માહિતી મેળવીએ સૌ વાત કરીએ તો કે પહેલી પોસ્ટ છે આસિસ્ટન્ટ મેનેજર જેની અંદર લાયકાત જોઈએ તો તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય પચાસ ટકા સાથે તો તમે આ પોસ્ટ માટે ફોર્મ ભરી શકશો અનુભવ છે ત્રણ વર્ષનો અનુભવ બેન્કિંગ અથવા ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટની અંદર તમે મેળવેલો હોવો જોઈએ ઉંમર મર્યાદા છે અઢારથી પાંત્રીસ વર્ષ વચ્ચેના તમામ ઉમેદવારો અરજી કરી શકશે અને જગ્યા છે સાઠ જેટલી જગ્યા આ પોસ્ટ માટે છે પછી વાત કરીએ બીજી પોસ્ટ તો એનું નામ છે મેનેજર જેની અંદર લાયકાત જોઈએ તો તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય સાથે અને પાંચ વર્ષનો બેન્કિંગ અથવા ફાઈનાન્સ ઇન્સ્ટિટ્યૂટનો અનુભવ ફરજિયાત મેળવેલો હોવો જોઈએ અને ઉંમર મર્યાદા છે અઢાર થી ચાલીસ વર્ષ અને જગ્યા છે ત્રીસ જેટલી જગ્યા આ પોસ્ટ માટે છે પછી વાત કરીએ ત્રીજી પોસ્ટ તો એનું નામ છે મેનેજર આઈટી જેની અંદર લાયકાત જોઈએ તો તમે એમસીએ બીસીએ અથવા તો બી ની અંદર પંચાવન ટકા સાથે તમે પાસ કરેલું હોવું જોઈએ અને અનુભવ છે પાંચ વર્ષનો ફરજિયાત મેળવેલો હોવો જોઈએ ઉંમર મર્યાદા છે અઢાર થી ચાલીસ વર્ષ વચ્ચેના તમામ ઉમેદવારો અરજી કરી શકશે અને જગ્યા છે આ પોસ્ટની અંદર પાંચ જેટલી છે પછી વાત કરીએ ચોથી પોસ્ટ તો એનું નામ છે સિનિયર મેનેજર જેની અંદર લાયકાત જોઈએ તો તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય અને સાહીઠ ટકા સાથે તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ અને અનુભવ છે દસ વર્ષનો ફરજિયાત બેન્કિંગ અથવા ફાઈનાન્સ ઇન્સ્ટિટ્યૂટની અંદર મેળવેલો હોવો જોઈએ અને ઉંમર મર્યાદા છે અઢાર થી પિસ્તાલીસ વર્ષ વચ્ચેના તમામ ઉમેદવારો અરજી કરી શકશે અને જગ્યા છે વીસ જેટલી જગ્યા આ પોસ્ટ માટે છે પછી વાત કરીએ પાંચમી પોસ્ટ તો એનું નામ છે સિનિયર મેનેજર આઈઆઈટી જેની અંદર લાયકાત જોઈએ તો તમે ગ્રેજ્યુએશન કરેલું હોય પણ આઈઆઈટીની અંદર એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીની અંદર તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ અને પાંચ વર્ષનો અનુભવ ફરજિયાત મેળવેલો હોવો જોઈએ અને ઉંમર મર્યાદા છે અઢારથી પિસ્તાલીસ વર્ષ વચ્ચેના તમામ ઉમેદવારો અરજી કરી શકશે અને જગ્યા છે બે જેટલી જગ્યા આ પોસ્ટની અંદર ભરવાની છે પછી વાત કરીએ છઠ્ઠી પોસ્ટ તો એનું નામ છે આસિસ્ટન્ટ જનરલ મેનેજર જેની અંદર લાયકાત જોઈએ તો તમે ગ્રેજ્યુએશન કરેલું હોય અથવા એમ કોમ અથવા એમ બી એ સાથે તમે ડિગ્રી મેળવેલી હોવી જોઈએ અને અનુભવ છે દસ વર્ષનો ફરજિયાત મેળવેલો હોવો જોઈએ અને ઉંમર મર્યાદા છે અઢારથી પચાસ વર્ષ વચ્ચેના તમામ ઉમેદવારો અરજી કરી શકશે અને જગ્યા છે પંદર જેટલી જગ્યા આ પોસ્ટ માટે છે પછી વાત કરીએ સાતમી પોસ્ટ તો એનું નામ છે આસિસ્ટન્ટ જનરલ મેનેજર આઈટી માટેની પોસ્ટ છે જેની અંદર લાયકાત જોઈએ તો તમે બીઈ અથવા તો એમ ઇ કરેલું હોય અને આઈટી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિષય સાથે તમે બેચલર એન્જિનિયરની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ અનુભવ છે આઠ વર્ષનો ફરજિયાત મેળવેલો હોવો જોઈએ અને ઉંમર મર્યાદા છે અઢારથી પચાસ વર્ષ વચ્ચેના તમામ ઉમેદવારો અરજી કરી શકશે અને જગ્યા છે એક જેટલી જગ્યા આ પોસ્ટ માટે છે પછી વાત કરીએ આઠમી પોસ્ટ તો એનું નામ છે ડેપ્યુટી જનરલ મેનેજર જેની અંદર લાયકાત જોઈએ તો તમે ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ જેમાં બીકોમ છે એમ કોમ છે સીએ છે સીએ આઈઆઈબીનો કોર્સ તમે ફરજિયાત કરેલો હોવો જોઈએ કોર્સ કર્યા બાદ છે પંદર વર્ષનો અનુભવ ફરજિયાત તમે બેન્કિંગ અથવા ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ અથવા તો કોઓપરેટિવ બેન્કની અંદર મેળવેલો હોવો જોઈએ ઉંમર મર્યાદા અઢાર થી પંચાવન વર્ષ વચ્ચેના તમામ ઉમેદવારો અરજી કરી શકશે અને જગ્યા છે ચાર જેટલી આ પોસ્ટ માટે જગ્યા છે પછી વાત કરીએ નવમી પોસ્ટ તો તો એનું નામ છે જનરલ મેનેજર જેની અંદર જોઈએ ગ્રેજ્યુએશન પોસ્ટ સીએ સીએ બી નો કોર્સ કરેલો હોય જેની અંદર તમે સાઈઠ ટકા કરતા વધારે ટકા મેળવેલા હોવા જોઈએ અને લાયકાત મેળવ્યા બાદ છે મિત્રો પંદર વર્ષનો અનુભવ બેન્કિંગ અથવા ફાઈનાન્સ ઇન્સ્ટિટ્યૂટ અથવા તો તમે બેંકની અંદર કો ઓપરેટિવ બેંક હોય એની અંદર પંદર વર્ષનો અનુભવ ફરજિયાત મેળવેલો હોવો જોઈએ અને ઉંમર મર્યાદા છે વર્ષ વચ્ચેના તમામ ઉમેદવારો અરજી કરી શકશે અને જગ્યા છે બે જેટલી જગ્યા આ પોસ્ટ માટે છે હવે વાત કરીએ તમારે ફોર્મ કેવી રીતે ભરવું તો ફોર્મ છે ઓફલાઇન જ ભરવાનું છે એટલે કે રજીસ્ટર એડી અથવા તો કુરિયર મારફતે તમારે આપણે આગળ સરનામું જોવાના છીએ એ સરનામા ઉપર અરજી મોકલવાની રહે છે જેની છેલ્લી તારીખ છે પંદર બાર બે હજાર બાવીસ એટલે કે પંદર બાર બે હજાર બાવીસ સુધીમાં તમારે અરજી કરી અને ત્યાં સરનામા ઉપર પહોંચી જાય એવી રીતે મોકલવાની છે કયા સરનામા પર મોકલવાની છે તો કે ધ મેનેજિંગ ડાયરેક્ટર ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ ચારસો આશ્રમ રોડ નિયર નેહરુ બ્રિજ અમદાવાદ ખાતે જેનો પિનકોડ નંબર છે આડત્રીસ જીરો 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 નવ આ સરનામા ઉપર તમારે અરજી કરી અને મોકલી દેવાની રહે છે તમે અરજી મોકલો એની સાથે કયા કયા ડોક્યુમેન્ટ મોકલવાના છે તો કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ શૈક્ષણિક લાયકાતની તમામ માર્કશીટ અનુભવનું પ્રમાણપત્ર આધાર કાર્ડ પાસપોર્ટ સાઇઝનો ફોટો કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ અને અરજીમાં છે તમારે મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી

જેથી કરીએ એવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલાં તમને જોવા મળે ધન્યવાદ મિત્રો ખૂબ ખૂબ આભાર